ચલો ફ્રેન્ડ્સ, આજે ખૂબ સરસ મજાની હાસ્ય વાર્તા સાથે આપણા આ લેક્ચરની શરૂઆત કરીએ. સ્ટાન્ડર્ડ 8 ચેપ્ટર 11 છે, જાદુઈ પત્રની વાર્તા. એક જાદુઈ પત્રની વાર્તા, ખૂબ સરસ મજાની લખાયેલી, ડૉક્ટર રતિલાલ બોરીસાગર દ્વારા લખાયેલી ખૂબ સરસ મજાની હાસ્ય વાર્તાઓમાંની એક વાર્તા આપણને આપવામાં આવી છે. એક કાલ્પનિક ઘટનાનો સહારો લઈને ખૂબ સરસ મજાની પરિસ્થિતિ સાથે, ઊંચા નીચા વળાકો સાથે દર્શાવવામાં આવેલી, લખવામાં આવેલી આ વાર્તા ખૂબ તમને મજા આવે એવી છે. વાર્તાની અંદર ત્રણ પાત્રો મુખ્ય છે. એક પોતે છે ડૉક્ટર રતિલાલ બોરીસાગર છે, એક છે એનો મિત્ર જેનું નામ છે નિરંજન, અને એક છે નિરંજનના કાકાએ લખેલો એક પત્ર. પાત્ર કહી શકાય કે નિરંજનના કાકા છે એ વેદ સાહેબ છે, એ પણ કહી શકાય કે આપણા આ વાર્તાના પાત્ર છે. પણ એના પત્રને લઈને આ જે વાર્તામાં એક મસ્ત મજાનો ટ્વિસ્ટ આવે છે, અને ચડા ઉતાર સાથેનો ખૂબ સરસ મજાની આ વાર્તા આપણને આપવામાં આવેલી છે. ચાલો શરૂ કરીએ. નિરંજન એક રવિવારે સવારમાં મારે ત્યાં આવ્યો. મારે ત્યાં એટલે કોણ લખે છે? ડૉક્ટર રતિલાલ બોરીસાગર. એટલે એ કહે છે કે મારો મિત્ર નિરંજન છે સવારમાં મારા ઘરે આવ્યો, રવિવાર હતો, અને એણે કીધું કે ચાલ આજે પહેલાં જ ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં આપણે પિક્ચર જોવા માટે જઈએ. મેં પૂછ્યું કે તું ટિકિટ લાવ્યો છો? એ કે ના, ટિકિટ તો છે નહીં. તો ટિકિટ ન હોય તો કોઈ દિવસ રવિવારે પિક્ચર જોવા જવાય નહીં, એ આપણને બધાને ખબર છે. અને આ જઈને પાછું એનું મોટું બગાડીને આવવું અને ઉદાસ થઈને પછી આખો રવિવાર કાઢવો, એની કરતાં બેટર છે કે ઘરે બેઠા રહી. એટલે રતિલાલ બોરીસાગર કહે છે કે ટિકિટ ન હોય તો પછી કોઈ દિવસ રવિવારે ફિલ્મ જોવા જવાય નહીં, આવી વાત જ ન થઈ શકે કોઈ દિવસ નહીં. એટલે મિત્ર કહે છે, નિરંજન તું હાલ તો ખરો, મળશે તો ઠીક, ને આરામથી આમ ગામ માટો મારીને પાછા આવી જશું. એટલે કહે છે કે થિયેટર કંઈ બહુ દૂર નહોતું અને ઘરે કંઈ એવું ખાસ કામ નહોતું, એટલા માટે રતિલાલ બોરીસાગર છે એની સાથે જવા માટે નીકળે છે. ત્યાં જાય છે તો હાઉસફુલનું પાટિયું, થિયેટર છે એ હાઉસફુલ છે એવું ત્યાં બોર્ડ લગાવેલું હતું. એટલે રતિલાલ કહે છે, કેમ, હું કહેતો હતો ને, હું ખોટું નહોતો કહેતો, રવિવારે કોઈ દિવસ ટિકિટ વગર મેળ પડે નહીં, આજે તો પત્તો ન જ ખાય, આજે કોઈ દિવસ શક્યતા સાવ રેર હતી, એટલે મને ખબર જ હતી કે રવિવારે કાંઈ પિક્ચર જોવા મળશે નહીં. આવી વાત સાંભળી એટલે નિરંજન થોડો ઝંખવાણો પડી ગયો, એટલે થોડો શરમાઈ ગયો, થોડું એને એમ થયું કે આ લોકો ખોટું થઈ ગયું. પણ એકાએક એનો ચહેરો છે એ ચમકી ઉઠ્યો, એને કંઈક યાદ આવી ગયું અને એના ફેસ ઉપર એક પ્રકાર અલગ પ્રકારનો ગ્લો આવી ગયો. એક કાગળ એણે પોતાના ખિસ્સામાંથી કાગળ કાઢ્યો અને એણે આ મારા હાથમાં મૂક્યો, મારા હાથમાં એટલે રતિલાલના હાથમાં મૂક્યો. રતિલાલ કહે છે કે પત્ર ખોલું છું કાગળ, તો એક પત્ર છે અને આ પત્રની અંદર એવું લખાણ કે મને એમ થાય કે આવા ખરાબ અક્ષરો મેં ક્યારેય જોયા નથી. એ કહે છે કે પત્રમાં એટલી બધી હદે ખરાબ અક્ષરો હતા કે જો ખરાબ કુલેખનની હરીફાઈ થાય, જેમ સારા અક્ષર એટલે સુલેખન, ખરાબ અક્ષર એટલે કુલેખન, તો જો કુલેખનની હરીફાઈ થાય ને તો આ પત્ર જેણે લખ્યો છે એનો પહેલો નંબર આવે. એવી અહીંયા લેખક છે રતિલાલે વાત કરે છે કે આટલા ખરાબ અક્ષર, આવા તો અક્ષર મેં કોઈ દિવસ આટલા હદે ખરાબ અક્ષર જોયા નથી. આ પત્રમાં શું લખ્યું છે એ તો નથી જ ખબર પડતી, પણ કઈ ભાષામાં લખાયેલો છે એ પણ જાણવું અશક્ય હતું, એટલી હદે ખરાબ અક્ષરોથી લખાયેલો પત્ર હતો. એટલે રતિલાલ કહે છે, આ શું લખ્યું છે, આ શું છે, નિરંજનને પૂછે છે. નિરંજન કહે છે, એની તો મને નથી ખબર કે ભાઈ આ શું લખ્યું છે, મારા એક દૂરના કાકા છે એણે લખેલો આ પત્ર છે. એની જ્યારે સગાઈ થઈ, બે વિશાળ થયું, પછી મારા કાકીને એણે આવા કેટલાય પત્રો લખ્યા. કાકી બિચારા પત્ર મળે, વાંચે, સમજાય નહીં. હવે તો સગાઈ થઈ હોય એટલે એક પ્રકારનું થોડું ડિસ્ટન્સ હોય,
એટલે એવી રીતે પૂછી પણ ન શકે, એટલે કાકી સમજતા નહીં પત્ર, પણ કાકીને એમ પૂછતા પણ શરમ આવતી કે આમાં તમે શું લખ્યું છે શું. એટલે કાકીએ બધા પત્રો સાચવીને મૂકેલા. અને પછી કહે છે કે જ્યારે મેરેજ થયા, લગ્ન પછી મારા કાકીએ મારા કાકાને પાસે બેસાડ્યા અને કીધું કે હવે મને કહો તો કે આ પત્રમાં તમે શું લખેલું છે. કાકા વેદ કાકા એ પત્રો વાંચી શક્યા નહોતા, કારણ કે એ પોતે શું લખે છે એ પછી બીજી વાર એ પોતે પણ વાંચી શકતા નથી. પણ એમ કહે છે કે કલ્પનાના આધારે કાકાએ માઇન્ડ થોડું ચલાવ્યું હશે કે આ ઘટનાને આવું બન્યું હતું, ને એના આધારે એણે નક્કી કર્યું હશે કે આવું આવું લખ્યું હશે. એમ કલ્પનાના આધારે એણે એ પત્રો છે ઉકેલીને કાકીને બધા વાંચીને સંભળાવ્યા હતા. નિરંજન એના કાકાના અક્ષરો ઉકેલી શકતો નહોતો. અક્ષરો વિશેનો અભ્યાસ જે છે એનો ઊંડો હોય એવું મને લાગતું હતું. નિરંજન થોડી વાર માટે અટક્યો, બંને મિત્રો વાતો કરે છે, પત્રની વાત થાય છે, ને હવે નિરંજન અટકે છે. એનો લાભ લઈને રતિલાલ બોલે છે કે પણ અત્યારે તો આપણે પિક્ચર જોવા જવાનું છે, આપણે અહીંયા પિક્ચરના થિયેટર આપણે થિયેટર આગળ ઊભા છે, ને તું આ પત્રની વાતો કરે છો શું કામ અત્યારે. એટલે એને પાછું મગજમાં એ બીક લાગે કે આ ક્યાંક મને અત્યારે ને અત્યારે આ લેટર સોલ્વ કરવાનો બેસાડી દે, જેમ આપણે દાખલા સોલ્વ કરવા પડે સમ, એવી રીતે આ પત્ર ક્યાંક એક એક અક્ષર વાંચીને મારા અને કેવો ન પડે. એટલે એ એને કહે છે કે જો તને એવું લાગતું હોય ને કે આ પત્ર આપણે બેઠા બેઠા અહીંયા ઉકેલવાનો છે તો તું એ ભૂલી જા, કારણ કે આ 3 કલાક શું આ પત્રો જન્મો જન્મ સુધી બેસે ને તો પણ પત્ર ઉકલી શકે એવો પત્ર આ નથી, કંઈક બીજો જ છે. તેથી મને લાગે છે કે આપણે હવે ફિલ્મ જોઈ શકશું નહીં. નિરંજન કહે છે કે ના, આપણે એટલે જ ફિલ્મ જોઈ શકશું, તું ચાલ મારી સાથે. અને નિરંજન છે એ રતિલાલને લઈ અને જાય છે. નિરંજન આગળ, પાછળ પાછળ રતિલાલ. મેનેજરની કેબિન સુધી એ લોકો પહોંચી ગયા છે. ક્યાં? મેનેજરની કેબિન, થિયેટરના મેનેજર જે છે એની કેબિન સુધી પહોંચીને રતિલાલ ડરતા ડરતા અંદર જાય છે. નિરંજને શાંતિથી મેનેજરના હાથમાં એ પત્ર મૂક્યો અને પછી કીધું. મેનેજરે પત્ર જોયો એટલે ઉખેડ્યો, ઉખેડ્યો એટલે ખોલ્યો, અંદર જોયું તો શું લખ્યું છે એ જોઈને જ આમ સ્તબ્ધ થઈ ગયા. ઓહો, આવા ભયંકર અક્ષરો ક્યારેય જોયા ન હોય એવા સ્તબ્ધ થઈ ગયા. નિરંજનની સામે જોઈ રહ્યા કે આ છે શું. પહેલો સનાતન પ્રશ્ન, મતલબ જ્યારે જે કોઈ પણ એ પત્ર ખોલીને જોતા અને પૂછતા આ શું છે, એ જ સનાતન પ્રશ્ન અત્યારે મેનેજરના મુખમાંથી પણ સરી પડ્યો. નિરંજન કહે છે વૈદ સાહેબનો પત્ર છે, આલ્યો પત્ર. અને અત્યંત ગંભીરતાથી કહે છે કે વૈદ સાહેબ આ એનો પત્ર છે. એટલે મેનેજર કહે છે ઈ વળી કોણ, હું મને કંઈ ખાસ ખ્યાલ ન આવ્યો કે એ કોણ છે. એટલે એ પરિસ્થિતિનો લાભ લઈ અને નિરંજન કહે છે કે વૈદ સાહેબ છે એ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે, મારા કાકા થાય છે, ને એણે આ પત્ર તમને આપવાનું કીધું છે, અને કીધું છે કે આ પત્ર તમને મળે એટલે તમારે અમને પિક્ચર જોવાની વ્યવસ્થા કરી દેવાની છે. મેનેજર મૂંઝાય છે. દિગ્મૂઢ બનીને મેનેજર છે એ નિરંજનની સામે જોવે, કડીક પત્રની સામે જોવે. એને આવી આવી મુશ્કેલી જિંદગીમાં ક્યારેય ફેસ કરેલી નહોતી. હવે શું કરવું? જો કદાચ આ વૈદ સાહેબ છે એવા કોઈ બહુ મોટા માણસ હોય અને આ એના સગા છે એને હું પાછા મોકલી દઉં તો એ પણ ખોટું થાય, કારણ કે આવી રીતના જે પ્રોફેશનમાં હોય, કોમર્શિયલ જે બધું હોય, એમાં અમુક પ્રકારના રિલેશન જાળવવા પડતા હોય છે. એટલે એ વિચારે છે કે હવે મારે શું કરવું. એટલે કહે છે કે તમે જો વ્યવસ્થા ન કરાવી આપો, નિરંજન એવું કહે છે કે તમારાથી જો વ્યવસ્થા ન થાય તો કાંઈ વાંધો નહીં, અમે જાશું અને કહેશું. એટલે નિરંજને ઠાવકાઈથી કીધું એવું. એટલે કીધું કાંઈ નહીં, હું કાકા પાસે જઈને એમને કહી દઈશ, વાંધો નહીં. અને એવી જ ગંભીર મુદ્રા સાથે એ મેનેજર સાથે વાત કરે છે. મેનેજર છે ખૂબ અત્યારે ચિંતાથી અકળામણથી પત્ર નથી વાંચી શકતો, એના કારણે મેનેજર છે ખૂબ અત્યારે એકદમ ફ્રસ્ટ્રેટ થઈ ગયો છે. શું કરવું? એટલે પછી એ કહે છે કે મનમાં મનમાં વિચારે છે કે આવી કોઈ દિવસ મુશ્કેલી મારી લાઈફમાં મેં ક્યારેય નથી ફેસ કરી. એટલે કહે છે કે ખમો, તમે 2 મિનિટ માટે ખમો, હું 2 એક્સ્ટ્રા ચેર્સ છે એ તમારા માટે મુકાવી દઉં.
થિયેટરની અંદર જ્યાં ફૂલ હાઉસફુલ થઈ ગયું છે, એક પણ ચેર ખાલી નથી, ત્યાં બે અલગથી એક્સ્ટ્રા ચેર્સ છે, એ આ બંને મિત્રો માટે વેદ સાહેબના પત્રને લીધે મૂકવામાં આવે છે. આ બધું જોઈને રતિલાલ બોરીસાગર છે એ તો એકદમ સ્તબ્ધ બની ગયા કે ઓહો હો, આ તો બહુ કમાલ કરી છે. અને એનું સાહસ તો કહેવાય કે નિરંજનનું સાહસ અપ્રતિમ હતું. જો પત્ર છે એ વેદ સાહેબ કોણ છે ને બધી ખ્યાલ આવી જાય તો બધું જ પાછું પકડાઈ જવાનો ડર રહે. એટલે આટલી બધી બુદ્ધિ ચલાવી અને મિત્ર આવું સરસ કામ કરી દીધું એ વિચારીને જે તો ખૂબ એનાથી પ્રભાવિત થઈ ગયા. એકદમ સ્મિત સાથે એ લોકો ધીરે ધીરે કરીને થિયેટરમાં ચેર્સ ઉપર બેઠા. અને પછી નિરંજને એકદમ ઠાવકાઈ ભર્યું સ્મિત કર્યું કે આવો જોયું ને, આપણાથી બધું કામ થઈ જાય, જોયું તે આ પત્રનો કમાલ. એમાં બન્યું એવું કે ઇન્ટરવલ પડ્યો અને હવે ત્યાં પટાવાળો જે હતો એ આવ્યો ને કહે છે કે તમને મેનેજર સાહેબ બોલાવે છે ચાલો. એટલે ઘડીક તો રતિલાલ બી જાય છે કે આ પટાવાળો બોલાવે છે એટલે નક્કી કંઈક ખોટું થયું છે. એટલે એ વિચારે છે કે પકડાઈ જશું તો શું થશે, દોડતા દોડતા ભાગવાની તૈયારી તો રાખવી જ પડશે એમ વિચારી અને એ પણ ધીરે ધીરે છે એ નિરંજનની પાછળ પાછળ જાય છે. અને નિરંજન ની સાથે એ ઓફિસમાં બેસે છે. એટલે કહે છે કે અહીંયા ભાઈ ઓફિસમાં આવો ને બેસો, ચાલો ચા મંગાવીએ, એવું મેનેજર છે એમને કહે છે. નિરંજન કહે છે ના ના એવી જરૂર નથી. અને અંતે તોય પાછા એ બધા ચા પીને ફરી પાછા એ જાય છે. એમાં તકલીફ છે નહીં, ચા તો મારે મંગાવી જ લીધી છે, તમને ફિલ્મ જોવામાં તો મજા આવી ને. આગળ એ કહે છે, કોણ કહે છે, મેનેજર કહે છે રતિલાલને અને નિરંજનને, ના રે ના સાહેબ, તમે જે કામ કરાવી દીધું ઘણી મદદ કરી. આવું કોણ બોલે છે હવે, રતિલાલ બોલે છે કે તમે કામ કરાવી દીધું એનાથી બહુ આનંદ થયો એમ. એટલે શિષ્યની અંદર, શિષ્ય મતલબ અત્યારે ફ્રેન્ડ જે છે રતિલાલ, એ પણ આવું સરસ બોલતા શીખી ગયા એ જોઈને નિરંજન ખૂબ ખુશ થાય છે કે ઓહો હો, મારા શિષ્યને આવું સરસ મજાનું આવડી ગયું મારી જેમ બોલતા. અને એ પોતાના મિત્રની સામે જોઈ રહે છે. ચા પીવાઈ ગઈ અને મેનેજરને નમસ્તે કરીને બાકીની અધૂરી ફિલ્મ પૂરી કરવા માટે બંને મિત્રો છે પાછા થિયેટરમાં જાય છે. આમ રવિવાર હતો, એડવાન્સમાં ટિકિટ નહોતી લીધી, કોઈ જાતનું બુકિંગ નહોતું, હાઉસફુલ હતું, છતાં પણ એ બંને મિત્રોને આ પત્રને લીધે પિક્ચર જોવા મળ્યું. એ આ પત્ર જાદુઈ પત્રથી કામ થઈ ગયું. એવો જ બીજો પ્રસંગ કે જે આ પત્ર દ્વારા થયેલો, ઘટના ઘટેલી, એની વાત આપણને આગળ કરી છે. એક સુવિખ્યાત બહુ ફેમસ કંપની હતી અને આ કંપનીમાં કેટલાક ક્લાર્ક છે એ ભરવાના હતા, મતલબ એ લોકોની જગ્યા જે ક્લાર્ક હતા એ લોકોની જગ્યા ખાલી હતી ને ત્યાં બધા આવી રીતે પોતાનું રિઝ્યુમ આપી જાય અને ક્લાર્ક બનવા માટે ત્યાં ઇન્ટરવ્યૂ આપવા જતા. લેખક રતિલાલ બોરીસાગર કહે છે કે મેં પણ અરજી કરેલી, ત્યાં મેં પણ એપ્લાય કર્યું હતું. 15 દિવસ પછી ઇન્ટરવ્યૂ હતો એટલે મને એમ થયું કે લાઈને હું રીતે આ પત્રનો થોડો ઘણો ઉપયોગ કરું, શું થાય છે ખબર પડે. એટલે ઇન્ટરવ્યૂના સ્થળે એ પોતે એ પત્રને લઈ જવા માટે તૈયાર થાય છે. આ પત્ર લઈને એ કંપનીના મેનેજરને મળવાનો વિચાર કરે છે કે ત્યાં જઈને હું કહીશ કે ભાઈ આવી રીતે આ માણસે લખેલો છે ને તમને મને નોકરી આપવા માટે સિફારિશ કરેલી છે ને એવું બધું હું કહીશ એટલે મને નોકરી મળી જશે. કહે છે કે જ્યાં દેવદૂતો પણ પગ મૂકતા ડરે ને ત્યાં મૂર્ખાઓ દોડી દોડીને જાય. બહુ વિચાર કરવાવાળા છે ને એ હંમેશા પાછળ રહે અને મૂર્ખા હોય ને વગર વિચારે ગમે એવા સરસ કામ પણ કરીને ઘણી વખત આવી જતા હોય છે. એટલે બહુ ઝાઝું લાંબુ વિચારવામાં તે બહુ એટલો બધો ફાયદો થતો નથી એવું અહીંયા આપણને લેખક કહે છે. એટલે મેં નિરંજનને વાત કરી, પત્ર નિરંજને મને આપ્યો અને પત્ર આપવામાં મને કંઈ વાંધો તો નથી પણ જો ઉપયોગ કરતા નહીં આવડે ને તો બહુ ખોટું થશે એવું મારા મિત્ર મને કીધું કે ભાઈ તું જરાક જાળવીને આ પત્રનો ઉપયોગ કરજો થોડી સ્માર્ટનેસ સાથે. ગુરુને શિષ્ય પર ભરોસો રાખવો જ જોઈએ. અત્યારે એ રતિલાલ કહે છે નિરંજને કે ભાઈ જો તું આ વખત હું કેવો કમાલ કરું છું. નિરંજને મને પત્ર આપ્યો, કંપનીના હેડ ઓફિસ હું પહોંચ્યો, મેનેજરના પીએને મેં હાથમાં આપ્યો અને કીધું કે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે ને જે વેદ સાહેબ,
એનો લખેલો આ પત્ર છે અને એ સાહેબને આપવાનું કીધું છે. મેનેજર સાહેબને આ પત્ર લઈને મારે મળવું છે, તમે જરા મને અપોઇન્ટમેન્ટ લઈ આપો. મેનેજરના પીએ મને ઓફિસમાં લઈ જવામાં મદદ કરે છે. એ ઓફિસમાં એક વેઇટિંગ રૂમ જેવું હશે, ત્યાં જઈને એને બેસાડે છે. મારી ગભરામણ હવે કહે છે વધતી જાય છે. લેખક એમ કહે છે કે આવું કાર્ય મેં ક્યારેય કર્યું નહોતું, કોઈને કોઈ બીજા પત્ર દ્વારા છેતરવાનું. એટલે લેખક કહે છે કે મને હવે થોડું ગભરામણ થવા માંડી કે એલા શું થશે મારું, મારાથી કંઈ ગલ્લા તલ્લા તો નહીં થઈ જાય ને. પહેલાં મેં મારું અમોજ શસ્ત્ર વાપરી નાખ્યું. એકદમ પહેલો પત્ર મેં પીએના હાથમાંથી મૂકી દીધો. પત્ર જોઈને ચમક્યા. અંદર જ્યારે એ ગયા એટલે પીએના હાથમાં એ પત્ર મેં કાંઈ જ બોલ્યા વગર એને આપી દીધો કે લ્યો મારે મળવું છે. પત્ર જોઈને તો કે લે આ તો વૈદ સાહેબનો પત્ર છે. એટલે લેખક કહે છે રતિલાલ કે હા તમને આ પત્ર ક્યાંથી મળ્યો? પીએ કહે છે મારા કાકા મીન્સ કે મારા મિત્રના કાકા છે એમણે લખેલો પત્ર છે અને એવો પત્ર આ એમણે એના હાથમાં આપ્યો. એટલે પત્ર જોઈને તરત જ પાછો પહેલો સનાતન પ્રશ્ન આ શું લખ્યું છે એવો પીએના મોઢામાંથી પણ સરી પડ્યો. એટલે લેખક છે એ વધારે સ્માર્ટ થઈને કે છે મેં ઉખેડ્યો નથી, મતલબ મેં ખોલીને વાંચ્યું નથી કે મારા કાકાએ આમાં શું લખ્યું છે. એમાં જ હાર હાર ટાપસી પુરાવતા પીએ કે છે તમે કદાચ ખોલ્યો હોત ને તોય તમે વાંચી ન શકત કે આમાં શું લખ્યું છે. પણ એ પૂરેપૂરો સેન્ટેન્સ બોલતા નથી, અડધું મનમાં બોલે છે. કહીને એ ઊભા થાય છે અને પીએ પાસે અંદર મેનેજર પાસે જાય છે. કુરુક્ષેત્રના મેદાનમાં મૂંઝાઈ ગયેલા અર્જુન જેવી અત્યારે મારી સ્થિતિ હતી. લેખક રતિલાલ કહે છે કે જ્યારે કુરુક્ષેત્રનું મેદાન હતું અને મહાભારતનું યુદ્ધ થવાનું હતું ત્યારે અર્જુન કેવી વિસામણમાં પડી ગયો હતો કે આ બધાની સામે હું કેમ લડીશ, આ તો બધા મારા પ્રિયજનો છે. એવી જ પરિસ્થિતિ, એવી જ મૂંઝવણ અત્યારે લેખક કહે છે કે મારા મગજ ઉપર, મારા મન ઉપર આવી થઈ ગઈ હતી. હું એવો જ થરથરતો અને ધ્રુજતો હતો. અને એટલામાં જ આવ્યું બોલ્યું, અંદરથી કહેણ આવ્યું કે અંદર જાઓ સાહેબ તમને બોલાવે છે. હવે તો હું રીતસરનો ધ્રુજવા લાગ્યો. લેખક કહે છે મને એવું થયું કે હું ભાગી જ જાઉં અહીંથી દોડી દોડીને. પણ હવે કહેવામાં આવ્યું કે અંદર જાઓ એટલે ઢસડાતા એકદમ ડરતા ડરતા નિરાશ પગલા સાથે હું અંદર ગયો. સાહેબ બેઠા હતા, હું સાહેબને મળ્યો. તમે વૈદ સાહેબને ઓળખો છો? એ પત્ર વૈદ સાહેબના હાથમાં હતો એટલે એણે તરત પૂછ્યું કે વૈદ સાહેબને તમે ઓળખો છો? એટલે લેખક કહે છે કે મારા મિત્ર છે ને એ નિરંજન, એના એ કાકા છે. મને લાગ્યું કે પત્રની અસર થઈ રહી છે. હવે લેખક કહે છે કે મને એવું થયું કે આ મારા આ પત્રથી કદાચ બધું કામ થઈ જશે. એટલે હવે થોડા એનામાં આત્મવિશ્વાસ આવે છે. એટલે લેખક છે એ આગળ કંઈ બોલે એ પહેલાં જ એ વૈદ સાહેબનો જે પત્ર હતો જેમના હાથમાં એ મેનેજર બોલે છે. શું કહે છે કે સારું આ પત્રમાં શું લખ્યું છે એ મને યાદ નથી, પણ તમને ખબર છે આ પત્ર તો મારો જ લખેલો છે. શું લખ્યું છે એ મને કંઈ ખ્યાલ આવતો નથી, પણ એનો કંઈ મને બંધ બેસતો મેળ પણ લાગતો નથી કે આ પત્ર મેં ક્યારે લખ્યો હતો, કોને લખ્યો હતો, શું કામ લખ્યો હતો, એ પણ મને કંઈ યાદ આવતું નથી. હવે અચાનક આટલી બધી ભયંકર પરિસ્થિતિ કે જે વ્યક્તિનો પત્ર લખેલો છે એની ને એની પાસે આપણે સિફારિશ કરવા પહોંચી જાય કે આ વ્યક્તિએ મને તમને મારી નોકરી આપવાનું કીધું છે. આવી જ પ્રકારની લાગણીઓથી જે રતિલાલ છે એ ઘેરાઈ જાય છે અને અંતે બધું હળવું કરતા સાહેબ કહે છે, કોણ કહે છે? વૈદ સાહેબ કે જે મેનેજર હતા એ પોતે, એ કહે છે કે મેં પત્ર લખ્યો એ શા કારણે, શા ઉદ્દેશ્યથી લખ્યો એ યાદ નથી, પણ સારું કાંઈ વાંધો નહીં, તમે આવતા અઠવાડિયા પછી તપાસ કરજો, તમને નોકરી મળી જશે. લેખક કહે છે કે આજે હું વૈદ સાહેબની ઓફિસમાં ક્લાર્ક તરીકે કામ કરું છું. પેલો વૈદ સાહેબનો લખેલો પત્ર એ એણે લઈ લીધો એનો મને બહુ અફસોસ છે. અને આવી રીતે આ વાર્તા અહીંયા પૂરી થાય છે. તો ચાલો આપણે શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગ પણ જોઈ લઈએ સાથે સાથે. વેવિશાળ એટલે સગાઈ, લાયન્સ ક્લબ એટલે એક સામાજિક સંસ્થા છે, દિગ્મૂઢ એટલે આશ્ચર્યચકિત, વિકટ મતલબ કઠિન, નુસખા મતલબ પ્રયોગો, ગલ્લા તલ્લા એટલે આડુંઅવળું, અમોદ એટલે મૂલ્યવાન અને મશગુલ એટલે
તલ્લીન. ચંખવાણા પડી જવું એટલે છોભીલા પડી જવું, સ્તબ્ધ થઈ જવું આશ્ચર્યચકિત થઈ જવું, થાવકાઈથી એટલે ગંભીરતાથી કહેવું, મોતિયા મરી જવા એટલે હિંમત હારી જવી, અને ભરાઈ પડવું એટલે ફસાઈ જવું. તો જોયું ને બાળકો તમે કેટલું જુદા જુદા પ્રકારે આવા કોઈ જ્યારે પત્રો હોય કે જેમાં શું લખ્યું છે ખબર પડતી નથી, ત્યારે તમે વિચારી શકો છો કે આપણે આપણી રીતે પણ ઘણું ક્રિએટિવ માઇન્ડ ચલાવીને કામ કરી શકીએ. તો તમને મજા આવી હશે, આશા રાખું છું કે તમે પણ આવું કંઈ ને કંઈક નવું કરતા રહ્યો અને મળતા રહીએ. થેન્ક યુ.